स्टूडेंट्स हवे आपणो लेवल एक लेवल ऊपर जाइए छे, इन द सेंस एक चेप्टर ऊपर जाइए छे। अकाउंट्स में हवे तमे पांच चेप्टर ऑलरेडी जोई गया, छेल्ले आपणे भागीदारीनो प्रवेश जोयेलो, हवे भागीदारनो निवृत्ति अथवा मृत्यु जोईए। तो भागीदारना मृत्यु थाय, अचानक एने मृत्यु थई जाय, अथवा तो ए भागीदारमां जे पेढ़ी छे एमांथी निवृत्त थाय, तो आनी प्रस्तावना समझवी खूब जरूरी छे। कोने कहेवाय? तो हवे आनी अंदर आपणे घणा बधा पॉइंट समझवाना छे, एक एक पॉइंट डिटेलमां लईशुं। नफा नुकसान खातू, पाघड़ीनो पॉइंट, बधा डिटेलमां जेवी रीते प्रवेशनी अंदर आपणे शरूआत करेली, डिटेलमां एक एक टॉपिक आपणे सरસ રીતે સમજેલા, એ જ રીતે હવે ભાગીદારી પેઢીના નિવૃત્તિમાં, ભાગીદારનો નિવૃત્તિમાં પણ આટલું ડિટેલમાં જોઈશું। તમારી જોડે એક જ પોઈન્ટની આશા છે, ડિટેલમાં જુઓ, જ્યાં જ્યાં નોટ્સ બનાવવાનું સરકે લખો, જેથી શું થાય કે તમને થિયરી ઇઝી રહે। સ્ટાર્ટિંગમાં આમાં થિયરી થોડીક સમજાવું છું, પાંચ મિનિટની લઈશ, બહુ ડિટેલમાં નથી લેવાની, બેઝિક, કેમ કે વિસર્જનમાં આપણે આ પોઈન્ટ બહુ ડિટેલમાં લઈશું, એટલે ખાલી અહીંયા તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય એ ખૂબ જ જરૂરી છે। સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ બાળકો, તો સૌથી પહેલો પોઈન્ટ આમાં સમજવો પડે ગુણભારનો। ગુણભાર એટલે કે સમજો માર્કનું, ચેપ્ટરનું વેટેજ, તો તમે લખી કાઢો ચેપ્ટર વેટેજ જે છે એક માર્કનો એમસીક્યુ આવશે અને આઠ માર્કનો સમ આવે, ટોટલ જે માર્ક છે એ કેટલા છે? નવ માર્ક છે। સમજો કમ્પેરેટિવલી બહુ જ કમ્પેરેટિવલી ઇઝી છે, થિયરીનો પોઈન્ટ એકદમ ખાસ કંઈ અઘરો નથી, લોજિક ક્લિયર હોય તો, અને સામ જે છે એમાં થોડાક જ પોઈન્ટ અઘરા છે, કેમ તમને એવું લાગશે પ્રવેશમાં જે કરતા હતા એ જ વસ્તુ નિવૃત્તિમાં છે, થોડા ફેરફાર સાથે। ત્યાં પ્રવેશની અંદર તમે કહેશો સર અમે લાભનું પ્રમાણ નતા શોધતા, ત્યાગનું પ્રમાણ શોધતા હતા, આની અંદર લાભનું પ્રમાણ શોધીશું। આની અંદર નવો ભાગીદાર ભાગ એમ કહેવાય કે પાઘડીમાંથી ઓલવેઝ શું કરતો હતો, લઈને આવતો હતો પ્રવેશમાં, નિવૃત્તિમાં જે ભાગીદાર જાય છે કે નિવૃત્ત થાય છે એ ભાગીદારનો ભાગ આપણે એને આપવાનો છે। બસ આ બધા પોઈન્ટની હિસાબી અસર કેવી રીતે આપવાની છે આપણે ચેપ્ટરમાં જોઈશું। સૌથી પહેલા ભાગીદારના પ્રવેશની અંદર એટલે કે ભાગીદારની નિવૃત્તિની અંદર જેવી રીતે આપણે ડિસ્કસ કરીએ પહેલેથી પોઈન્ટથી, તો તમારા સ્ક્રીન પર અહીંયા આવવાનું ચાલુ થશે। તો હવે જુઓ તો શું આવ્યું, ભાગીદારના નિવૃત્ત થવું એટલે પેઢીના ભાગીદાર તરીકે છૂટા થવું, પેઢીમાંથી ભાગીદાર તરીકે છૂટા થવું। 1932 ના ભાગીદારી ધારા અનુસાર પેઢીમાંથી કોઈ ભાગીદાર કોઈ પણ કારણસર છૂટો થાય કે મૃત્યુ પામે ત્યારે ભાગીદારીનો અંત આવે છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી। સમજો કહેવાનો પોઈન્ટ બહુ જ અગત્યનો, ઘણા પોઈન્ટને આ બાળકોને આ પોઈન્ટ જ નથી ખબર પડતી। જે રીતે સમજો કે આ કહેવાનો શું મતલબ છે, તો આનો કહેવાનો મતલબ એવું કહેવાય કે બાળકો જેવી રીતે એ બી સી એ ત્રણ ભાગીદારી પેઢીમાં કામ કરતા હતા, ભાગીદારી પેઢી ચાલતી હતી। સી કહે છે કે સર હવે મારે ભાગીદારમાં ભાગીદારીમાંથી નિવૃત્ત થવું છે, તો એ ને બી ધંધો ચાલુ રાખશે, એટલે એનો મતલબ શું થાય, ભાગીદારીનો અંત આવ્યો, આજે જૂની ભાગીદારીનો અંત આવ્યો, પરંતુ ભાગીદારી પેઢી તો ચાલુ જ છે, ભાગીદારી પેઢી તો ચાલુ જ છે, એવું એ કહેવા માંગે છે। આ પોઈન્ટ તમને ક્લિયર થવું ખૂબ જ જરૂરી છે, આ લાઈનને હવે ફરી વાંચું છું જેથી તમને ક્લિયર થાય। કોઈ પણ ભાગીદાર કોઈ પણ કારણસર પેઢીમાંથી છૂટો થાય કે મૃત્યુ પામે તો ભાગીદારીનો અંત આવે છે, એટલે કે આ ભાગીદારીનો અંત આવે છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી, પેઢી તો ચાલુ જ રહેશે। આગળ જઈએ બાળકો, બાકીના ચાલુ રહેતા ભાગીદારો પેઢી અને તેમના ધંધો ચાલુ રાખી શકે છે, જે ચાલુ રાખશે। આગળ જઈએ, આ માટે પેઢીના ચોપડે ભાગીદારના નિવૃત્તિના હિસાબોની અસર આપવી જરૂરી છે। આ પરિસ્થિતિમાં ભાગીદારીનું પુનઃરચના થાય છે, ભાગીદારીનું પુનઃરચના થાય છે, એટલે કે કોઈ પણ કારણસર બધું ફેરફારો જે આવશે, નફા નુકસાનનું પ્રમાણ, પાઘડી, એના મિલકતોનું કેલ્ક્યુલેશન, બધું પુનઃરચના થાય છે। આ થઈ પ્રસ્તાવનાની વાત, હવે થોડીક ઇમ્પોર્ટન્ટ વાત, કયા બેઝ પર શું થાય, ભાગીદારની નિવૃત્તિના સંજોગો, તો એની અંદર શું કહે છે, તો ભાગીદારના નિવૃત્તિના સંજોગો નીચે પ્રમાણે બે ભાગમાં વહેંચી શકાય, જે તમે અહીંયા જોતા હશો। પહેલો પોઈન્ટ છે બરાબર, આ એક છે ને, પહેલો પોઈન્ટ પહેલા લખજો ઉપરના પ્રસ્તાવનામાંથી, હું જે બોલે ભાગીદારી પેઢીનો અંત નથી આવતો, ભાગીદારીનો અંત આવે છે। વિસર્જનમાં બહુ ડિટેલમાં સમજાવીશ, પરંતુ જો તમે અહીંથી સમજશો તો ત્યારે આ પોઈન્ટ ફરી આવશે ત્યારે તમને બહુ ઇઝી રહેશે। તો આગળ જઈએ, ભારતીય કાયદા અનુસાર શું થવાનો છે, બે ભાગમાં વહેંચી શકાય, પહેલું જે વિસર્જન થાય છે, નિવૃત્ત થાય છે, એ ભાગીદારી ધારા અનુસાર કે ધારામાં આપેલું છે, ભાગીદારી કાયદાના કરાર અનુસાર એ વિસર્જન થાય, અને બી આપ્યું છે ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ। સ્વૈચ્છિક નિવૃત્તિ એ પોતે જ રિટાયર થઈ જાય કે સર હું હવે કામ નહીં કરી શકું, મને ભાગીદારી પેઢીમાંથી મુક્તિ આપો, અથવા તો એમ કહો કે હવે મારામાંથી ભાર ઓછો કરી દો, કે જેનો મતલબ હવે આગળ કામ કરી શકશે નહીં।
तो आ बे कारणोथी निवृत्त थाय छे। आ बधा क्यांक ने क्यांक एमसीक्यू मां पूछाय एटले हुं आ पॉइंट डिटेल मां लउं छुं, केम के थियरी आमां बहु खास छे नहीं, बीजुं बधुं तो हुं प्रेक्टिकल तमने डिटेल मां करावानो छुं, एटले आपणे डिटेल मां जईए छे। हवे बाळको आगळ जईए तो आगळ शुं जोवानुं छे, भागीदारी भारतीय भागीदारी धारा अनुसार, भारतीय भागीदारी कायदा अनुसार नीचे आपणे बधी रीतो आपी छे केटली रीते थई शके। भारतीय कायदा अनुसार नीचेना संजोगोमां आधीन कोई पण भागीदार पेढीमांथी छूटो थई शके छे, तो ए छूटो थई शके छे एना माटेनुं पहेलुं जे आप्युं छे सर्वसंमतिथी। सर्वसंमति एटले जे रीते समजो अहींया त्रण जणा हता ए बी सी, हवे सी कहे छे के सर मारे भागीदारीनी पेढीमांथी छूटा पड़वुं छे, तो ए सर्वसंमतिथी बधा नक्की करे छे के हवे आने छूटा थवुं छे, तो आनुं रेजिग्नेशन एक्सेप्ट करी लो। तो हवे आनी अंदर कहे छे कोई पण भागीदार बधा भागीदारनी सर्वसंमतिथी पेढीमांथी निवृत्त थई शके छे। बीजो पॉइंट छे नोटिस द्वारा। नोटिस द्वारा एटले घणी वखत केवुं होय के सीधो सी ए अने बी ने अने पेढीना नाम पर एक नोटिस लखशे के तारीख 31/3/2012 के 1/1/2012 के 1/1/2020 ना रोज मारे पेढीमांथी हुं रिटायर थवा मांगु छुं। ए एनो टाइम लखी काढशे के हुं आटला टाइम सुधी जवाबदार छुं, मार्च महिना सुधी जवाबदार छुं, पछी हुं आमां जवाबदार नथी, मने धंधामांथी ઓફિશિયલ રીતે રિટાયર કરો। એ પોતાની એક નોટિસ આપી દે, એના પછીના કોઈ પણ કાળમાં કંઈ પણ થશે તો એના માટે હું જવાબદાર નથી। તા નોટિસ આપે ત્યારથી એનો ગણાવવાનું ચાલુ થઈ જાય, બરાબર? નોટિસ આપે એવું તરત જ એ છૂટો ના થઈ શકે, એને અમુક મહિનાઓ સુધી એની જે લીગલ કાર્યવાહી એ બધી પૂરી કરવી પડે, ત્યાં સુધી એને સાથે રહેવું પડે અને ત્યાં સુધી એ જવાબદાર રહે। તો વાંચી અને ડિટેલમાં કોઈ પણ ભાગીદાર બધા ભાગીદારની સર્વસંમતિ વાળો પૂરો ભાગીદાર તેની પેઢી અન્ય ભાગીદારને નિવૃત્ત થવા તેના ઈરાદાને લેખિત નોટિસમાં આપી પેઢીમાંથી છૂટા થવાનો અધિકાર ધરાવે છે। સી શું આપશે? સી નોટિસ આપી દેશે એ અને બીને, અને પેઢીના નામ પર એ પોતે નોટિસ લખીને આપી દેશે કે મારે છૂટા થવું છે અને એની ઇન્ફોર્મેશન આપે, એને નોટિસ દ્વારા કહેવાય। પહેલું સર્વસંમતિ, બીજું નોટિસ દ્વારા, ત્રીજું આગળ જઈએ કરાર દ્વારા। કરાર દ્વારા એટલે બાળકો કેવું કે કરાર પહેલેથી કરેલો હોય કે આપણે 5 વર્ષની ભાગીદારી પેઢી છે, પછી ઓટોમેટિક એક ભાગીદારી પેઢીનો ભંગ થઈ જાય, ઇન ધ સેન્સ એ ડિઝોલ્વ થઈ જાય, ડિઝોલ્વ થઈ જાય એટલે બંધ થઈ જાય, પછી શું થાય તમારે ફરી ભાગીદારી પેઢી રચવાની, તો એ પહેલેથી કરાર પૂરો થતાની સાથે જ તમારે શું થાય કે પેઢીનો પણ અંત આવે। તેની અંદર લખ્યું છે ભાગીદારી કરારની શરતો અનુસાર ભાગીદાર નિવૃત્ત થઈ શકે છે, એમાંથી પહેલેથી શરત લખી હોય કે આટલા વર્ષનું, પહેલે મેં એક શરત લખી હતી કરારનામામાં, જે રીતે આપણે લખી હોય કે એબીસીમાં જે ભાગીદાર 50 વર્ષનો થશે એ ઓટોમેટિક ભાગીદારી પેઢીમાંથી નિવૃત્ત થવું પડશે, તો સી 50 વર્ષનો થઈ ગયો છે તો એમાં તમે કહેશો કે સર એને હવે નિવૃત્ત થવું પડશે, આ કરાર થયો કહેવાય। ઘણી વખત પહેલેથી લખ્યું હોય, ઘણા બધા રીઝનો અલગ અલગ રીતે આપી શકાય, તો સમજાવવા માટે થઈને તમને અલગ પોઈન્ટ કહું છું। આગળ જઈએ ભાગીદારની નાદારી। નાદારી એટલે હવે એ પોતે ફાઇનાન્શિયલી પોતાની જવાબદારી નિભાવી ના શકતો હોય, એ પોતાનું બધી મિલકતો વેચી ગઈ હોય અને બધું હવે એના દેવા ખૂબ વધી ગયા હોય, બીજી રીતે સારા શબ્દોમાં કહેવું હોય તો મિલકત કરતાં એના દેવા વધારે હોય, દેવા વધારે હોય એટલે એનું શું થાય, ઓટોમેટિક તમારે એ જોવાનું છે કે દેવા વધારે હોય એટલે એને ચૂકવવા પડે, અને ચૂકવવા પડે એના માટે એ શું કરવું પડે કે ચૂકવી શકતો ના હોય, પોતાની આર્થિક જવાબદારી એ નિભાવી ના શકતો હોય ત્યારે એ ભાગીદાર નાદાર થયો કહેવાય। નાદાર થાય એટલે એ પેઢીમાંથી પણ શું થાય, એને ઓટોમેટિક એ પેઢીમાંથી નીકળી જાય, તો એની વાત કરે છે। કોઈ પણ ભાગીદાર નાદાર જાહેર થાય ત્યારે તેને નાદારીની તારીખથી તેનો ભાગીદારીનો અંત આવે છે, જે દિવસે ઓફિશિયલ એ પોતાની જવાબદારી નિભાવી ના શકે, ફાઇનાન્શિયલ જવાબદારી કહેવાય એને, તો એમાં એ જવાબદારી ના નિભાવી શકે ત્યારથી એને શું થાય, ભાગીદારી પેઢીમાંથી ઓટોમેટિક એ નીકળી જાય, એ નિવૃત્ત થઈ જાય એવું કહી દેવાય, કેમ કે એને કાઢી મૂકવામાં આવે સારા શબ્દોમાં, કેમ કે એ શું છે તો એ કહેશો એ નાદાર થઈ ગયો છે, સર નાદારી નોંધાઈ છે, નાદારી નોંધાઈ હોય એટલે ભાગીદારીમાં રહી શકે નહીં। આગળ જઈએ ભાગીદારનું મૃત્યુ થવાથી। આ બહુ પ્રેક્ટિકલ વાત છે બાળકો, સમય સાથે માણસ જતા રહે તો મૃત્યુ થઈ જાય તો ઓટોમેટિક શું થાય, ભાગીદારી પેઢીનો અંત આવે। તો આમાં લખ્યું છે ભાગીદારના મૃત્યુ થવાના કારણે આપોઆપ ભાગીદારી પેઢીનો અંત આવે છે। આગળ જઈએ અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરવામાં આવે। ઘણી વખત એ અને બી ડિસાઈડ કરી દે કે આ સી જે માણસ છે ને પોતે બરાબર કામ નથી કરી રહ્યો, પ્લસ એ ભાગીદારી પેઢી વિરુદ્ધ જ બધું કામ કરી રહ્યો છે, પોતાના કોમ્પિટિટરને જઈ જઈને બધી ઇન્ફોર્મેશન લીકેજ કરી દે છે, અથવા તો કોઈક એવી વાતો છે કે જે એને બહાર ના કહેવી જોઈએ, પેઢીની બહુ અગત્યની વાતો એ એમને એમ કરે છે, અથવા તો પોતાનું કામ એ બરાબર કરતો નથી, તો બે ભાગીદારો ડિસાઈડ કરીને ત્રીજા ભાગીદારને કહે છે કે કાલથી તું ના આવતો, એવી રીતે થઈ શકે, તો એની વાત કરે। ભાગીદારના કરારમાં જોગવાઈને આધીન કોઈ ચાલુ ભાગીદારને અન્ય ભાગીદારના કરારની જોગવાઈ અનુસાર છૂટો કરી શકે છે, એટલે હિત વિરુદ્ધનું કાર્ય કરે ને ત્યારે જનરલી આવું બધું થાય। તો આ હતું બાળકો, તમે કહેશો ભારતીય ભારતીય ભાગીદારી કાયદા અનુસાર
आपने छ रीतो समझाई जेनो आपणे डिस्कशन कर्यु। हवे व्यवस्थित तमारे पॉइंट लखवा तो लखी काढो, आ बधा पॉइंट तमने आगळ बहु काममां आवशे, पछी हवे आपणे आगळ जईए। चलो लास्ट पॉइंट जोई लईए, तो एनी अंदर शुं छे, भागीदारना अंगत कारणोसर स्वैच्छिक निवृत्ति। स्वैच्छिक निवृत्ति एटले पोते ज एम के हवे सर हूँ आमांथी नहीं लई शकूँ, तो एने स्वैच्छिक निवृत्ति कहेवाय। कोई भागीदार पोताना अंगत कारणोसर निवृत्त थवानो निर्णय करी शके छे। सक्रिय भागीदारे जाहेर नोटिस द्वारा तेने निवृत्ति अंगे जाहेरात करवी फरजियात छे, नहींतर तेनी निवृत्ति पछी, आ लाइन बहु ज अगत्यनुं छे, नहींतर तेनी निवृत्ति पछी प्रवृत्ति द्वारा उपस्थित थती त्राही पक्ष प्रतिनी जवाबदारी शुं बने छे, जवाबदार बने छे। જે રીતે સમજો હું તારીખ સાથે વાત કરું તો તમને સમજવામાં વધારે ઇઝી પડશે, તો તમે કહેશો સર જે રીતે કોઈ ભાગીદાર છે એને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી 1/1/2021 થી, હું હવે ભાગીદારીના કામ માટે જવાબદાર નથી, હું ભાગીદારીમાંથી છૂટો પડું છું, પણ જો આને નોટિસ, જાહેર નોટિસ આપવી બહુ જરૂરી છે, અધરવાઇઝ એના પછી જે જે વ્યવહારો થશે ત્રાહિત પક્ષ સાથે, જે રીતે કોઈ પીડીએ લોન લીધી 5 લાખની અને કોઈ કારણસર એ ચૂકવી નથી શકતા, તો આ ભાઈ પણ મિસ્ટર સી પણ જવાબદાર બની જશે જો એને નોટિસ નહીં આપી હોય તો। બાળકો તમને ખબર હોય ને, તો ઘણા લોકો જોબ કરતા હોય તો જોબમાં એવું હોય કે તમારે એક પ્રોહિબિશન પીરિયડ પણ હોય, કે એવો એક ટાઈમ હોય કે જ્યારે જો તમારે એમાં છોડવી હોય જોબ, તો તમારે એક ઇન્ટિમેશન લેટર આપવું પડે, જે રેઝિગ્નેશન લેટર એક્સેપ્ટ કરે એના પછી એ થોડોક ટાઈમ ચાલે, એ જે ટાઈમ હોય એની વાત છે, કે નોટિસ પ્રોપર આપવી પડે। એની સાથે બાળકો એવું કહી શકાય કે મારો જે પ્રસ્તાવનાનો પોઈન્ટ હતો એ આજે પૂરો થયો। વ્યવસ્થિત નોટબુકમાં જેટલું વ્યવસ્થિત લખશો, આ પોઈન્ટો લખતા જશો, તો એટલું તમને બહુ ઇઝી રહેશે। દરેક પોઈન્ટ ડિટેલમાં કરાવીશ, એક એક વસ્તુ આપણે વહીવટીકર્તાના ખાતું હોય કે નફા નુકસાન ખાતું, પોઈન્ટ સમજવાનો હોય, ભાગડીનો પોઈન્ટ હોય, ડિટેલમાં એક એક વસ્તુ ગણીશું, સ્વાધ્યાય કોઈ પણ દાખલો છોડીશું નહીં। વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો, પછી હવે આપણે જઈશું નવા લેક્ચરમાં નવા એક પોઈન્ટ સાથે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરો બાળકો। અંદર હવે તમે ધ્યાનથી જોશો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આખે આખો ટોપિક મૂકેલો છે, વ્યવસ્થિત રીતે જેટલા ચેપ્ટરો તમારા 12મા ધોરણના છે વ્યવસ્થિત જોઈ લો, પછી આપણે એમાં તમારે કંઈક જોવું હોય તો જોઈ શકો છો। મળીશું હવે નવા લેક્ચરમાં નવા એક ટોપિક।